મિર્ચી મોર્નિંગ. વાત છે લોકડાઉન પહેલાની. અમારા રેડિયો સ્ટેશનમાં એક પ્રોમો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય. એમાં શું થાય, પ્રોમો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં તમે રેડિયો પર જે બધી એડ સાંભળો છો ને, એ બધી અમે જાતે જ બનાવતા હોઈએ. તમે જે જિંગલ સાંભળો છો એ બધાનું ઇનહાઉસ પ્રોડક્શન થતું હોય. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના જે સાઉન્ડ એન્જિનિયર હોય, પ્રોમો પ્રોડ્યુસર હોય, એમની સૌથી મોટી ફરિયાદ લોકડાઉન પહેલાં એ હતી કે આ દરેક એડની સ્ક્રિપ્ટ ઉપર અર્જન્ટ લખેલું હોય છે. જેટલી પણ સ્ક્રિપ્ટ અમને રેકોર્ડ કરવા માટે આપવામાં આવે એ બધા ઉપર લખેલું હોય અર્જન્ટ અર્જન્ટ અર્જન્ટ. દરેક માણસ જે એમની પાસે કામ કરાવે બધાને એમ જ હોય કે જલ્દી કરી આપો ને, અર્જન્ટ છે અર્જન્ટ છે. આ અર્જન્ટ શબ્દથી એ લોકો કંટાળી ગયા હતા કે બધું જ અર્જન્ટ છે તો નોર્મલ શું છે ભાઈ. વાત માત્ર અમારા રેડિયો સ્ટેશનની નથી, આખી દુનિયા આમ જ ચાલતી હતી, ઇટ્સ અર્જન્ટ. મુંબઈનો મારો એક અનુભવ કહું. ટેક્સીમાં હું બેઠો અને ટેક્સી ડ્રાઈવરને મેં કહ્યું કે ભૈયા જલ્દી કરના જરા, તો ટેક્સી ડ્રાઈવર મને લુક આપ્યો અને પછી કે સબ જલ્દી કરતે હૈ, સબકો જલ્દી પહોંચના હૈ, મગર પહોંચતા કોઈ નહીં. તો એક સમય હતો આપણે સતત અધ્ધર શ્વાસે જીવતા હતા, પૂરા શ્વાસ પણ નહોતા લેતા, બધું ફટાફટ ફટાફટ ઘડિયાળના કાંટે. કદાચ એટલે જ એને કાંટા કહેતા હશે અને એટલે જ પૂછાતું હશે કેટલા વાગ્યા, કારણ કે કાંટા વાગે બહુ ઘડિયાળના. હવે લોકડાઉનમાં સૌથી મોટું તાળું જે વાગેલું એ આ ઘડિયાળ પર હતું અને એ તાળું ખુલી ગયું. કાંટા પાછા ભોંકાવાના શરૂ થયા છે. પાછું દરેકના કપાળ પર અર્જન્ટનું લેબલ લાગી ગયું છે. આ અર્જન્ટવાળા કદી સમજતા નથી કે કુદરતમાં કોઈ પણ વસ્તુ અર્જન્ટ નથી હોતી. આપણે કહીએ એટલે કે ડૉક્ટર 9 મહિનાની ડિલિવરી 5મે મહિને ના પતાવી શકે, એના હાથમાં નથી. આપણે આદેશ આપીએ એટલે કે પેટીમાં કેરીઓ પાકી ના જાય, એ તો એના ટાઈમે જ પાકે. ખોટી રીતે પકાવવા જાઓ તો પેલો અસલનો ટેસ્ટ જ ના આવે કેરીમાં. તમે ઈચ્છો ને તો એ આવતીકાલે દિવાળી ના મનાવી શકો, દિવાળી તો એના ટાઈમે જ આવે. મેરેથોન દોડવાની ઈચ્છા હોય તો ધીમે ધીમે પ્રેક્ટિસ થાય. પહેલા દિવસે 42 કિલોમીટર દોડો તો બીજા દિવસે દોડવા લાયક જ ના રહો, ઊભા જ ના થવાય. તો આજે નક્કી કરો કે કોઈ પણ વાત ઉપર અર્જન્ટનું લેબલ નહીં મારો, કારણ કે ઉતાવળ એટલે ભૂતાવળ. 2 મહિના ધીરજ ધૈર્ય કેળવ્યા જ છે, તો એનો અમલ કરીને એનો સ્વાદ ચાખીએ ને. એક પણ કામને અર્જન્ટનું લેબલ ના મારીએ, બિનજરૂરી સ્ટ્રેસ ના વધારીએ, ના કોઈ બીજાને આપીએ, આપણા પોતાના શ્વાસ ફાસ્ટ ના કરીએ. આનાથી મોટો ફાયદો સિગ્નલ પર થશે. બીજો ફાયદો કોઈ પણ જગ્યાએ લાઇનમાં ઊભા રહેતા થશે. ત્રીજો, વેબસાઇટ નહીં ખુલતી હોય કે વોટ્સએપ ચેટનો તરત જવાબ નહીં મળતો હોય તો ફાયદો થશે. ધીરજના ફળ મીઠા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.